नमस्कार विद्यार्थी मित्रों, आपणे आंकड़ाशास्त्र में भाग एक में सुरेख सहसंबंध प्रकरण अभ्यास करी रह्या छीए। लास्ट लेक्चर में आपणे स्वाध्याय 2.2 नो दाखला नंबर 5 मैं तमने गणाव्यो हतो अने दाखला नंबर 6 छे ए मैं तमने होमवर्क में आपेलो हतो। आजे आपणे स्टार्ट करवानो छे स्वाध्याय 2.2 नो दाखला नंबर 1। स्वाध्याय 2.2 ना दाखला नंबर 1 में शूँ कहे छे के एक सोसायटी में रहता 7 कुटुंबों की माहिती परथी मेळवेला निदर्श में पितानी ऊंचाई अने तेमना पुख्त वयना पुत्रनी ऊंचाई नीचे आपेली छे। आ माहिती परथी सहसंबंधांक शोधो। पितानी ऊंचाई ने आपणे एक्स कही दीधुं छे अने पुत्रनी ऊंचाई ने वाई। एक्स अने वाई मैं लखीने तैयार राखेला छे। हवे बाळको सांभळो, आपणो नियम जयरे आपणे पहेलो लेक्चर सहसंबंध में तमने कम्प्लीट करायो त्यारे मैं तमने एवं कीधुं हतुं के रकम जो खूब ज मोटी आपेली होय तो सौथी पहेला एक्स बार अने वाई बार शोधवाना। एक्स बार अने वाई बार बे मांथी कोई पण एक के बंने अपूर्णांकमां एटले के पॉइंटमां आवे तो आपणे यूवी वाली रीतनो उपयोग करशुं अने पॉइंटमां न आवे तो આપણે x માઇનસ એક્સ બાર વાળી રીતનો ઉપયોગ કરશું કે જે ગુણન પ્રઘાતની રીત કહેવાય છે। તો સૌથી પહેલા વેલા આપણે અહીંયા એક્સ બાર અને વાય બાર શોધી લઈએ। સૌથી પહેલા તો જો આપણે વિચારીએ તો એક્સ બાર બરાબર થાય સિગ્મા એક્સના છેદમાં એન અને વાય બાર બરાબર થાય સિગ્મા વાયના છેદમાં એન। સિગ્મા એક્સ એટલે અવલોકનોનો સરવાળો 1169 છે। 7 અવલોકનો આપ્યા છે એટલે n બરાબર કેટલા થશે તો કે 7। હવે સિગ્મા વાય આપણી પાસે છે 1176, n ની કિંમત કેટલી છે તો કે 7। 1169 ભાંગા 7 અને 1176 ભાંગા 7 આપણે કરીએ એટલે x બાર અને y બાર આપણને મળે। ભાંગાકાર કરતા x બાર છે એ આપણને 167 મળે છે અને વાય બાર છે એ આપણને 168 મળે છે। એનો મતલબ એવો થયો બાળકો કે એક્સ બાર અને વાય બાર બે પૂર્ણાંકમાં આવે છે, અપૂર્ણાંકમાં નથી આવતા। જો બેમાંથી એક કે બે જો અપૂર્ણાંકમાં આવત તો આપણે યુવીવાળી રીતનો ઉપયોગ કરત, પણ અહીંયા આપણને બે ચલ પૂર્ણાંકમાં મળે છે એટલે આપણે ગુણન પ્રઘાતના સૂત્રનો ઉપયોગ કરશું। આપણું એ સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એને ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર। અહીંયા ખાસ ધ્યાન આપજો કોલમ બનાવવામાં, કારણ કે આ જ બધી કોલમ આના પછીનું જે ત્રીજું ચેપ્ટર છે એમાં પણ કામ લાગશે। સૌથી પહેલી આપણે કોલમ બનાવીએ એક્સ માઇનસ એક્સ બાર, પછી આપણે કોલમ બનાવીએ વાય માઇનસ વાય બાર। પહેલાં બે કોલમ કમ્પ્લીટ કરી નાખીએ પછી આગળની કોલમમાં આગળ વધીએ। એક્સ માઇનસ એક્સ બાર એટલે બાળકો આ એક્સ છે અને એક્સ બાર કેટલા છે 167 એટલે એક્સમાંથી એક્સ બાર બાદ કરતા જવાના। 170માંથી 167 જાય એટલે કેટલા મળે 3। 169માંથી 167 જાય એટલે કેટલા મળે 2। 168માંથી 167 જાય એટલે કેટલા મળે 1। 167માંથી 167 જાય એટલે કેટલા મળે 0। 166માંથી 167 જાય એટલે કેટલા મળે માઇનસ 1। 165માંથી 167 જાય એટલે કેટલા મળે માઇનસ 2। 164માંથી 167 જાય એટલે કેટલા મળે માઇનસ 3। એવી જ રીતે કોલમ બનાવવાની છે વાય માઇનસ વાય બાર। આ આખી વાયની કોલમ છે, વાય બાર આપણી પાસે છે 168 છે બરાબર। હવે 172માંથી 168 જાય એટલે કેટલા મળે 4। 168માંથી 168 જાય એટલે કેટલા મળે 0। 170માંથી 168 જાય એટલે કેટલા મળે 2। 168માંથી 168 જાય એટલે કેટલા મળે 0। 165માંથી 168 જાય એટલે કેટલા મળે માઇનસ 3। 167માંથી 168 જાય એટલે કેટલા મળે માઇનસ 1 અને 166માંથી 168 જાય એટલે કેટલા મળે તો કે માઇનસ 2। આ બંનેનો સરવાળો કરો
એટલે એને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કહેવાય અને આને સિગ્મા વાય માઇનસ વાય બાર કહેવાય. બાળકો યાદ રાખજો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એ મધ્યકથી લીધેલા વિચલનો કહેવાય અને મધ્યકથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા ઝીરો થાય. એટલે કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની જે કોલમ છે એનો સરવાળો હંમેશા ઝીરો થશે. એ ઝીરો થાય પછી જ આગળની કોલમમાં આગળ જવાનું છે. એ ઝીરો ન થાય તો સમજી લેવાનું કે આપણે ક્યાંક પણ ભૂલ કરી છે, આંકડાશાસ્ત્ર છે, ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી. ચાલો, ત્રણ ને બે પાંચ ને એક છ પ્લસ છે, ત્રણ ને બે પાંચ ને એક છ માઇનસ, એટલે છ પ્લસ ને છ માઇનસ ઓછે વત્તે ઓછા, છ માંથી છ જાય તો ઝીરો. ચાર ને બે છ પ્લસ, ત્રણ ને એક ચાર ને બે છ માઇનસ, છ માઇનસ ને છ પ્લસ કેટલા થઈ ગયા? ઝીરો. એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર મધ્યકથી લીધેલા વિચલનો કહેવાય અને મધ્યકથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા કેટલો થાય? ઝીરો. હવે ત્રીજી કોલમ આપણે બનાવવાની છે, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, એટલે કે આ બેનો ગુણાકાર. ત્રણ ચાર બાર, બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો, એ બે એકુ બે, ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો, ત્રણ એકુ ત્રણ, માઇનસ માઇનસ પ્લસ, બે એકુ બે, માઇનસ માઇનસ પ્લસ, ત્રણ બે છ, માઇનસ માઇનસ પ્લસ. હવે કોલમ બનાવવાની છે, એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અને વાય માઇનસ વાય બાર સ્ક્વેર. એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એટલે આનો વર્ગ અને વાય માઇનસ વાય બાર સ્ક્વેર એટલે આનો વર્ગ. ત્રણનો વર્ગ નવ, બેનો વર્ગ ચાર, એકનો વર્ગ એક, ઝીરોનો વર્ગ ઝીરો, એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ. વાય માઇનસ વાય બાર સ્ક્વેર એટલે આનો વર્ગ, ચારનો વર્ગ સોળ, ઝીરોનો વર્ગ ઝીરો, બેનો વર્ગ ચાર, ઝીરોનો વર્ગ ઝીરો, ત્રણનો વર્ગ નવ, એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર. આ આપણી ટોટલ પાંચ કોલમ છે એ રેડી. પહેલી એક્સ માઇનસ એક્સ બાર, બીજી વાય માઇનસ વાય બાર, ત્રીજી એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, ચોથી વાય માઇનસ વાય બાર સ્ક્વેર. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવા માટે આ ત્રણેય કોલમ જે છે એ ત્રણેય કોલમનો સરવાળો કરવો પડશે. આનો સરવાળો કરો એને કહેવાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. આનો સરવાળો કરો એને કહેવાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર. આનો સરવાળો કરો એને કહેવાય સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. આનો આપણે સરવાળો કરીએ તો બાર ને બે ચૌદ ને ત્રણ સત્તર, સત્તર ને બે ઓગણીસ ને છ કેટલા થાય? પચીસ. નવ ને ચાર તેર ને એક ચૌદ, નવ ને ચાર તેર ને એક ચૌદ, ચૌદ ને ચૌદ અઠ્યાવીસ, સોળ ને ચાર વીસ, ઓગણત્રીસ ત્રીસ અને ચોત્રીસ, બરાબર. આપણને બધાના સરવાળા મળી ગયા. હવે સૂત્ર આપણે અહીંયા એડવાન્સમાં લખી જ નાખ્યું હતું, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એને ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. ચાલો, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણને કેટલા મળ્યા? પચીસ. છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર કેટલા? અઠ્યાવીસ. અને સિગ્મા વાય માઇનસ વાય બાર કેટલા સ્ક્વેર? તો કે ચોત્રીસ. હવે શું કરવાનું છે? આ બે રકમ નાની છે એટલે અઠ્યાવીસ ગુણ્યા ચોત્રીસ કરી નાખીએ અને આપણે બેની ઉપર વર્ગમૂળ દર્શાવી દઈએ. હવે અઠ્યાવીસ ગુણ્યા ચોત્રીસ આપણે કેલ્ક્યુલેટર ઉપર કરીએ તો આપણને મળશે નવસો ને બાવન. અને નવસો ને બાવનનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મળે ત્રીસ પોઈન્ટ પંચ્યાસી. હવે પચીસ ભાંગા આપણે કેલ્ક્યુલેટર ઉપર ત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરીએ
એટલે આપણને 0.81 મળશે। અહીંયા આપણો દાખલો પૂરો, રોકડા પાંચમાં બોર્ડની એક્ઝામમાં 44મો દાખલો દર વર્ષે મોટે ભાગે, હું 17 વર્ષથી આંકડાશાસ્ત્ર ભણાવું છું, દર વર્ષે મોટે ભાગે અને બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું, મોટે ભાગે બોર્ડની એક્ઝામમાં નવી પેપર સ્ટાઇલમાં 44મો દાખલો કાર્લ પિયર્સનનો સહસંબંધ આંકનો હોય જ છે બાળકો। 5 માર્કનો દાખલો આપણે જોઈ ગયા એ પ્રમાણે સહસંબંધાંક આરની કિંમત -1 થી +1ની વચ્ચે હોય, એટલે જવાબ જે આવવો જોઈએ એ -1 થી +1ની વચ્ચે આવવો જોઈએ। આપણે આની પહેલાંના લેક્ચરમાં એન સિગ્મા એક્સ વાય વાળી મેથડનો દાખલો ગણ્યો, આજે આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાળી મેથડનો દાખલો ગણ્યો, બેયમાં જવાબ તમે જોઈ લીધો હશે। મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે હું ગમે એટલા દાખલા ગણીશ, એનાથી તમારા રિઝલ્ટમાં કોઈ ફેર પડવાનો નથી, પણ જ્યાં સુધી તમે પ્રેક્ટિસમાં દાખલાઓ નહીં ગણો ત્યાં સુધી તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય। આ દાખલો હતો સ્વાધ્યાય 2.2નો પહેલો દાખલો, બીજો અને ત્રીજો દાખલો બે તમારે હોમવર્કમાં ગણવાના છે, બે આ જ રીતના દાખલા છે। બે આજે આપણે લાસ્ટ સૂત્રનો અભ્યાસ કરવાનો છે, ખાસ ધ્યાન આપજો, આપણે છીએ સ્વાધ્યાય 2.2માં, તો આવી જાઓ અહીંયા સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 7માં છીએ આપણે। 1 થી 6 દાખલા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે, એની અંદર તમને 7માં દાખલાના હેડિંગમાં એવું કહે છે કે નીચે આપેલા ઉંમર અને લોહીના દબાણની વિગતોના ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો। ઉંમરને આપણે x કહી દીધું છે અને લોહીના દબાણને આપણે y કહી દીધું છે। આપણા નિયમ પ્રમાણે જો રકમ ખૂબ મોટી હોય તો સૌથી પહેલા x બાર અને y બાર શોધવા, મેં અહીંયા સિગ્મા x 464 અને સિગ્મા y 1153 સરવાળો કરેલો જ છે બરાબર। તો હવે આપણે વિચાર કરવાનો એ રીતે કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે, અહીંયા આવી જાઓ બોર્ડ ઉપર, મેં અહીંયા x બાર અને y બાર કમ્પ્લીટ રાખેલો છે, x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n। આપણી પાસે સિગ્મા x છે 464, એને ભાગ્યા 8 એટલે x બાર આવે 58, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 1153 ભાગ્યા 8 એટલે 144.13। આપણે એવું નથી કહેવું આપણી નોંધમાં કે જો x બાર અને y બાર બેમાંથી કોઈ પણ એક કે બે જો પોઈન્ટમાં આવે તો આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરશું, તો અહીંયા x બાર છે એ અપૂર્ણાંકમાં નથી આવતો પણ y બાર છે એ અપૂર્ણાંકમાં આવે છે, તો ત્યાં આપણે બાળકો n સિગ્મા યુવી વાળા સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણશું। તો અહીંયા આપણે પહેલા ધારણા કરવી પડે, u બરાબર કંઈક ધારવું પડે અને v બરાબર પણ આપણે કંઈક ધારવું પડે બરાબર। તો આપણે x બાર આવે છે 58, તો તમે u બરાબર 58 પણ ધારી શકો છો, 55 પણ ધારી શકો છો, 60 પણ ધારી શકો છો। યાદ રાખજો બાળકો, ધારણા કરવામાં ક્યારેય જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। અહીંયા 58 આવ્યા છે, એ 58 ને 58 ધારીને દાખલો ગણો તોય જવાબ સેમ આવશે, 55 ધારીને દાખલો ગણશો તોય જવાબ સેમ આવશે, 50 ધારશો, 60 ધારશો, ધારણા કરવાથી જવાબમાં કોઈ બી કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, આ યાદ રાખજો। તો તમારો પ્રશ્ન એ થાય કે સર તો તમે 55 કેમ થયા, તમે 58 કેમ ન થયા, અહીંયા ધ્યાન આપો આ એકમના સ્થાનમાં આપણને 5 5 દેખાય છે 2-3 વખત, તો અહીંયા છેલ્લે 5 આવતા હોય એવી સંખ્યા જો આપણે ધારી લઈએ તો બાદબાકી કરવી આપણને સહેલી પડે। હવે માં ભાઈ બાર તમે જુઓ તો 144.13 આપેલા છે, તો ત્યાં તમે 144 પણ ધારી શકો, 145 પણ ધારી શકો, પણ અહીંયા તમે જુઓ y માં એકમના સ્થાનમાં બધે 0 0 0 0 0 વધારે દેખાય છે, તો આપણે એક કામ કરીએ છેલ્લે 0 આવતો હોય એવી કંઈક સંખ્યા ધારી લઈએ તો આપણને ફાયદો થાય, એટલે હું v બરાબર ધારું છું 140। તમે અહીંયા 144 ધારો અહીંયા તોય જવાબ સેમ આવશે, 145 ધારશો તોય જવાબ સેમ આવશે, 150 ધારશો તોય જવાબ સેમ જ આવશે। ધારવાથી કોઈ દિવસ જવાબમાં બાળકો કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, આ તમે
કરીને રાખજો. આ ધારણ કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, પણ આપણે એ પદ્ધતિઓમાં જવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે બહુ ડિટેલમાં આપણે ખબર જ છે કે ગમે તે સંખ્યા ધારીએ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી, પણ બને ત્યાં સુધી મધ્યકની આજુબાજુની સંખ્યા ધારવાથી માઈનસ એટલા ઓછા આવે એનો ખાસ ધ્યાન રાખવું. હવે આપણે u બરાબર કેટલા ધાર્યા છે 55 અને v બરાબર કેટલા ધાર્યા છે 140. આપણે અહીંયા બારબારી કરતી જવાની છે, x માટે u અને y માટે v. 58 માંથી 55 જાય તો કેટલા મળે 3, 55 માંથી 55 જાય તો કેટલા મળે 0, 65 માંથી 55 જાય તો કેટલા મળે 10, 52 માંથી 55 જાય તો કેટલા મળે તો કે -3, 48 માંથી 55 જાય તો કેટલા મળે -7, અને 68 માંથી 55 જાય તો કેટલા મળે 13. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતો જવાનો છે. 62 માંથી 55 જાય તો કેટલા મળે 7, અને 56 માંથી 55 જાય તો કેટલા મળે 1. હવે પેલા સિગ્મા યુ મેળવી લઈએ. હવે વિચારો તો 13 ને 7 20, 20 ને 1 21, 21 ને 10 31, 31 ને 3 34 છે ને એ પ્લસ છે, માઇનસ 7 ને 3 કેટલા છે 10, એટલે ઓછે વત્તે ઓછા. 34 માંથી 10 જાય તો 24, મોટું કોણ 34, મોટામાંથી નાનું પદ જાય તો નિશાની મોટા પદની આવે, આને શું કહેવાય સિગ્મા યુ. આવી જ રીતે આપણે y માંથી 140 બાદ કરશું એટલે આપણને શું મળશે સિગ્મા યુ. 130 માંથી 140 જાય એટલે 10, 150 માંથી 140 જાય અહીંયા માઇનસ 10 આવશે, 150 માંથી 140 જાય એટલે કેટલા આવે 10, 150 માંથી 140 જાય એટલે કેટલા આવે 10, 130 માંથી 140 જાય એટલે કેટલા આવે તો કે માઇનસ 10, 140 માંથી 140 જાય એટલે કેટલા મળે 0, 158 માંથી 140 જાય એટલે કેટલા મળે 18, 155 માંથી 140 જાય એટલે કેટલા મળે 15, અને 140 માંથી 140 જાય એટલે કેટલા મળે 0. અહીંયા આપણે સિગ્મા યુ નો સરવાળો કરીએ, 10 ને 10 20 અને માઇનસ 20 છે. હવે પ્લસ માં ચેક કરીએ, 10 ને 10 20, 18 ને 15 33, 33 ને 20 કેટલા થાય 53. હવે 53 પ્લસ છે અને 20 કેવા છે માઇનસ, ઓછે વત્તે ઓછા. 53 માંથી 20 જાય તો 33, આને શું કહેવાય સિગ્મા વી. તો આપણી બે કોલમ યુ અને વી કમ્પ્લીટ. હવે બાળકો અહીંયા કોલમ બનાવશું યુવી, પછી યુ સ્ક્વેર અને પછી વી સ્ક્વેર. સૌથી પહેલી કોલમ બનાવીએ યુવી, 10 3 30, પ્લસ માઇનસ માઇનસ, 10 × 0 એટલે 0, 10 10 100, 10 3 30, 7 × 0 એટલે 0, 18 × 13 કેલ્ક્યુલેટર ઉપર આપણે કરીએ તો આપણને મળશે 234, 15 7 105, અને 1 × 0 એટલે 0. આ યુવી નો સરવાળો કરતી વખતે ધ્યાન રાખવાનું કે 30 છે એ માઇનસ છે, એટલે શું કરવાનું પેલા બધા પ્લસ છે એનો સરવાળો કરી નાખવાનો અને 30 છે એ એમાંથી શું પર નાખવાના માઇનસ. આનો તમે સાદુરૂપ આપશો એટલે 439, આને શું કહેવાય સિગ્મા યુવી. હવે યુ નો સ્ક્વેર 3 નો વર્ગ 9, આમ આંગળી રાખવી બાજુવાળો ભલે ધ્યાન રોકે પૈના કરતા વાત સારા આવે, એટલે ભૂલથી જો આડા આવી સંખ્યાનો ગુણાકાર થઈ ગયો તો કથા પૂરી થઈ જાય. 0 નો વર્ગ 0, 10 નો વર્ગ 100, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 13 નો વર્ગ 169, 7 નો વર્ગ 49, 1 નો વર્ગ 1. આવી જ રીતે વી નો વર્ગ કરીએ, 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 0 નો વર્ગ 0. ત્યારબાદ આપણે 18 નો વર્ગ કરીએ તો 324, અને 15 નો વર્ગ કરીએ તો 225, 0 નો વર્ગ 0. આનો સરવાળો એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર, આનો સરવાળો એને કહેવાય સિગ્મા વી સ્ક્વેર. સરવાળા કરીએ સિગ્મા યુ સ્ક્વેર આપણને મળે છે 386, અને આ મળે છે આપણને 949. તો આપણી પાસે 5 એ 5 કોલમ રેડી,
હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે પણ આપણે આપણા નિયમ મુજબ રકમની તારવણી જે છે એ એક વખત આપણે વ્યવસ્થિત રીતે કરી જઈએ છીએ આપણી પાસે ટોટલ 8 સંખ્યા છે એટલે n બરાબર કેટલા થયા 8 સિગ્મા u કેટલા છે 24 સિગ્મા ની કેટલા છે 33 सिग्मा यू भी कितना छे 439 सिग्मा यू स्क्वायर कितना छे 386 અને सिग्मा वी स्क्वायर कितना छे 949 આ આપણી પાસે કમ્પ્લીટ આપણા માટે જે ચલ જરૂરી છે એની તારવણી આપણે કરી લીધી હવે સૂત્રમાં કિંમત મૂકીએ r બરાબર n सिग्मा uv माइनस सिग्मा यू सिग्मा वी ना छेद में वर्गमूल में एन सिग्मा यू स्क्वायर माइनस सिग्मा यू एनो स्क्वायर एने गुणिया बीजा कंस में एन सिग्मा वी स्क्वायर माइनस सिग्मा वी एनो स्क्वायर हवे एन बराबर बाळको केटला छे 8 आ सूत्रों में किंमत मूकवा में एकदम निरात राखी सिग्मा यू वी 439 सिग्मा यू कितना छे 24 और सिग्मा वी 33 બેનો ગુણાકાર થશે છેદમાં વર્ગમૂળમાં n सिग्मा यू स्क्वायर n બરાબર કેટલા 8 सिग्मा यू स्क्वायर કેટલા 386 માઈનસ सिग्मा यू એનો સ્ક્વેર सिग्मा यू કેટલા છે 24 એનો સ્ક્વેર 8 गुणिया सिग्मा वी स्क्वायर 949 माइनस सिग्मा वी एनो स्क्वायर सिग्मा वी कितना है आपके पास 33 तो 33 નો વર્ગ હવે આપણે કેલ્ક્યુલેટર ની ખાસ જરૂર પડશે 439 गुणिया 8 એટલે 439 गुणिया 8 કરશો એટલે 3512 माइनस 24 गुणिया 33 करशो એટલે આપણી પાસે હશે 792 ત્યારબાદ પહેલા વર્ગમૂળનો સાદરૂપ અને પછી બીજા વર્ગમૂળનો સાદરૂપ પહેલામાં આપણે વિચારીએ તો 386 गुणिया 8 કરવા છે એટલે 3088 આવશે અને 24 નો વર્ગ થાય 576 બીજા પાસે જાય 949 गुणिया 8 એટલે 7592 અને 33 નો વર્ગ છે એ થાશે 1093 ઓકે હવે 3512 માંથી 792 આપણે બાદ કરવા છે એટલે 2720 મળશે ત્યારબાદ છેદમાં બંને વર્ગમૂળનો સાદરૂપ આપીએ 3088 એમાંથી આપણે 576 બાદ કરશું એટલે 2513 મળશે અને 7592 માંથી 1089 આપણે બાદ કરશું એટલે આપણને 6503 મળશે અંશમાં 2720 એમ ને છેદમાં 2 નો ગુણાકાર કરીએ મેં તમને કીધું કે તમે અલગ અલગ સાદરૂપ પણ આપી શકો છો પહેલા આનું વર્ગમૂળ કાઢી નાખો એને અહીં લખી નાખો એને ગુણ્યા આનું વર્ગમૂળ કાઢી પછી લખી નાખો પછી 2 નો ગુણાકાર કરીને છેદમાં મૂકી દો તો પણ 2 ની ગણાય જવાબ છે એ કેવો આવશે 6 અત્યારે આપણે આપણો જે મૂળભૂત નિયમ છે એ મુજબ આલીએ તો 2513 અને 6503 2 નો ગુણાકાર કેલ્ક્યુલેટર ઉપર કરશું તો આપણને 1,63,42,49 આવી કિંમત આપણને મળશે એનું આપણે વર્ગમૂળ કાઢશું બરાબર તો 4042 અહીં 49 નહીં 39 હશે એટલે 2720 અને આપણે આનું વર્ગમૂળ કાઢશું તો આપણને મળશે 4042.53 4042.53 અને આ બે નો ભાગાકાર કરશું એટલે આપણને 6 સંબંધાંક મળશે r બરાબર 0.67 મોટે ભાગે બોર્ડની
વાળી રીતનો દાખલો છે એ વધારે પડતો પૂછાય છે પૂછાય છે એમ નથી કે પણ એમાં x બાર ને y બાર પોઈન્ટમાં આવતા હોય પાંચ માર્કનો દાખલો જે છે ને એટલે આ યુવી વાળી રીત જે છે એમાં ખાસ ધ્યાન આપજો પહેલી કોલમ આપણે બનાવીએ છીએ u બીજી કોલમ આપણે બનાવીએ છીએ v ત્રીજી કોલમ બનાવીએ છીએ uv ચોથી u સ્ક્વેર v સ્ક્વેર અને પછી સૂત્રમાં કિંમત દાખલો ખૂબ સહેલો છે એક વાર જોઈ જાઓ પછી આપણે આગળ વધીએ पंदर नो वर्ग 225
जीरो ओगन पचास अने सो सिग्मा यू स्क्वेर अने सिग्मा वी स्क्वेर सिग्मा यू स्क्वेर आपके पास है 391 बराबर अने सिग्मा वी स्क्वेर आपके पास है 499 तो आपके पांच है पांच कॉलम रेडी फॉर एक्शन एन बराबर 6 है सिग्मा यू कितना 23 सिग्मा वी 70 सिग्मा यू वी -274 सिग्मा यू स्क्वेर 391 अने सिग्मा वी स्क्वेर 499 सूत्र आपे लखीने तैयार रहेको छे હું તમને એકાદ સ્ટેપ ભણી દઉં છું બાકીનો તમે હોમવર્કમાં ગણજો આજે તમને નવો દાખલો હોમવર્કમાં કોઈ નહીં મળે n બરાબર 6 સિગ્મા UV -274 માઇનસ સિગ્મા U કેટલા છે 23 અને સિગ્મા V કેટલા 70 હવે n સિગ્મા U સ્ક્વેર n બરાબર કેટલા 6 સિગ્મા U સ્ક્વેર આપણી પાસે છે 391 माइनस सिग्मा यू 23 एनो स्क्वायर एने गुणिया 6 गुणिया सिग्मा बी स्क्वायर 499 माइनस सिग्मा बी 70 एनो स्क्वायर अहीं थी खास ध्यान आपजो अहीं थी विद्यार्थी भूल करे 6 गुणिया 274 आपणे जो करीए तो 1644 आवे पण प्लस माइनस माइनस आ भूल करी એટલે કથા પૂરી माइनस 23 गुणिया 70 आपने जो करिए तो यहां 391 आवशे छेद वर्गमूळ 391 गुणिया 6 391 गुणिया आपने 6 करिए એટલે 2346 23 નો વર્ગ છે એ 529 થશે હવે 499 गुणिया 6 કરીએ એટલે 2994 70 નો વર્ગ જે છે એ કેટલો થશે 222 હવે અહીંયા જોજો માઇનસ માઇનસ પ્લસ પણ બે માઇનસ ના સરવાળા કરો તો જવાબ સેવા લખાય માઇનસ એટલે 1644 પ્લસ 391 એટલે 2035 પણ કેવા માઇનસ આ ભૂલ દાખલામાં ન થાય એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે છેદમાં બાદબાકી કરી નાખીએ 1870 અને 2705 1870 અને 2705 આ બેની બાદબાકી ત્યારબાદ બેનો ગુણાકાર કરશું માઇનસ 2035 પહેલા એમને લખી નાખીએ પછી આપણે છેદમાં બેનો ગુણાકાર વર્ગમૂળમાં કરશું કેલ્ક્યુલેટર પર બેનો ગુણાકાર કરીએ તો
बराबर। तो હવે પછી યુવીવારી મેથડના જે વિશિષ્ટ દાખલાઓ છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું, ત્યાં સુધી આવજો।